એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ ચા ગાળતી વખતે ચાની ભૂકીને ઘરની વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે લણણી સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે માખણ મેળવવા માટે દૂધ કે દહીંને વલોવવામાં આવે છે આપણે પ્રકરણ ત્રણમાં શીખ્યા મુજબ રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવવામાં આવે છે કદાચ તમે મીઠાવાળા પૌવા કે દલિયા ઘઉંના ફાળાની વાનગી ખાધા હશે જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો એક પ્રકારની વસ્તુ લઈને તેને અલગ પાત્રમાં મૂકશો ખરું ને સરળ લાગે છે પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો શું કરીશું ધારી લો કે તમને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે હાથ વડે રેતીના દાણા ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી પણ આવા પદાર્થોને આવી રીતે શા માટે અલગ કરવા જોઈએ તે પહેલીને જાણવું છે હવે જોઈએ પ્રવૃત્તિ એક કોષ્ટક પાંચ પોઈન્ટ એકની કોલમ એકમાં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ બે અને કોલમ ત્રણમાં દર્શાવેલો છે જોકે કોલમ બે અને કોલમ ત્રણની માહિતી થોડી આડી અવડી થઈ ગઈ છે શું તમને તે રીતે તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો કોષ્ટક પાંચ પોઈન્ટ એક શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ અલગીકરણની પદ્ધતિ અલગીકરણ કરવાનો આપણો હેતુ અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ એક ચોખામાંથી કાંકરા દૂર કરવા બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે આપણે ઘન ઘટકોને ફેંકી દઈએ છીએ બે માખણ મેળવવા માટે દૂધને વલવવું બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ત્રણ ચાની ભૂકીનું અલગીકરણ કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે આપણે કચરાને ફેંકી દઈએ છીએ આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ છીએ જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ તે ઘન પ્રવાહી કે વાયુ પણ હોઈ શકે જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરી શકીએ હવે જોઈએ અલગીકરણની પદ્ધતિઓ આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓ હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે કાંકરા ફોતરા તૂટેલા દાણા અન્ય ધાન્યના દાણા પણ હોય છે હવે તમારા હાથ વડે કાંકરા, ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હતો નથી આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થોને અલગ કરી શકાય છે અનાજનું છંડવું પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સુકવવામાં આવે છે દરેક ડુંડામાં ખૂબ જ દાણાઓ હોય છે તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાની સંખ્યાની કલ્પના કરો ખેડૂત કઈ રીતે ડુંડામાંથી દાણાને અલગ કરે છે ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે માટે તેને ડુંડામાંથી ચૂંટવા તો અશક્ય જ છે તો ડુંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છંડવું કહે છે આ રીતમાં દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે કેટલીક વાર છણવા માટે યંત્રો પણ વપરાય છે હવે જોઈએ ઉપણવું પ્રવૃત્તિ ત્રણ સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાઓનો ભૂકો મિશ્ર કરો આ મિશ્રણની ડીશ કે છાપા ઉપર મૂકો આ મિશ્રણને ધ્યાનથી જુઓ શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે શું શું બે ઘટકોના કદ સમાન છે છે ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહો મિશ્રણને ડીશમાં કે કાગળ પર લો ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી સરકે શું થયું શું રેતી અને લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો એક જ સ્થળે નીચે પડ્યા શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું શું હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉપણવું કહે છે ઉપડવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે ફોતરાઓ પવન દ્વારા દૂર ઉડી જાય છે અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે અલગ કરેલા ફોતરાઓનો ઉપયોગ ઢોરોના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે હવે જોઈએ ચાળવું ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય છે જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે આપણે શું કરીએ છીએ આપણે ચાળણી લઈએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે જ્યારે મોટો કચરો ચાળણીમાં ઉપર રહી જાય છે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરાં તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે સામાન્ય રીતે થેલો ભરીને ઘઉં એક ત્રાસા ચારણા એટલે કે મોટી ચારણી પર નાખવામાં આવે છે ચારણું તેમાંથી છંડવા અને ઉપળવા છતાં પણ રહી ગયેલા કાંકરા દાખળા અને ફોતરા દૂર કરે છે તમે આવા જ ચારણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે જે મોટા કાંકરા અને પથરાઓને રેતીમાંથી દૂર કરે છે હવે જોઈએ પ્રવૃત્તિ ચાર ઘરેથી એક ચારણી અને થોડી માત્રામાં લોટ વર્ગખંડમાં લાવો લોટમાં રહેલો કચરો દૂર કરવા તેને ચાળો હવે ચોકનો ઝીણો ભૂક્કો કરી તેને લોટમાં ભેળવો શું લોટ અને ચોકના ભૂક્કાને ચાળવાથી અલગ કરી શકાશે જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે હવે જોઈએ નિક્ષેપણ નિતારણ અને ગાળણ ઘણીવાર હાથ વણે વીણવાથી કે ઉપડવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે જે તેને થોડું ડહળું બનાવે છે હવે પાત્રના તળિયે શું બેસી જશે ચોખા કે ધૂળ શા માટે તમે જોયું છે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે જ્યારે પાણી એટલે કે ધૂળયુક્ત દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહે છે ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડી વાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો નિતારણ કરવાની કોશિશ કરો તે બહુ મદદરૂપ નહીં થાય શું થોડી પત્તી ચામાં રહી જાય છે હવે ચાની ગરણીમાં રેડો શું ચાની બધી જ પત્તી ગરણીમાં રહી જાય આ પદ્ધતિને ગાળણ કહે છે નિતારણ અને ગાળણ એ બે માંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે આપણે હવે જે પાણી વાપરીએ છે તેનું ઉદાહરણ જોઈએ શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ ઘણીવાર નળમાં આવતું પાણી ડોહડું હોય છે તળાવ કે નદીઓમાંથી લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડોહડું હોઈ શકે છે અલગીકરણની પદ્ધતિઓ જોઈએ જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય હવે જોઈએ પ્રવૃત્તિ પાંચ નદી કે તળાવમાંથી થોડું ડહોળું પાણી લો જો તે અપ્રાપ્ય હોય તો પહેલામાં પાણી લઈને તેમાં થોડી માટી નાખો તેને અડધો કલાક સ્થિર થવા દો પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકનો નોંધો શું પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે શા માટે આ પદ્ધતિને તમે શું કહેશો પાણીની ખલેલ ન પહોંચે તેમ પહેલાંની સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો આ રીતને તમે શું કહેશો શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોહળું અને ધૂંધળું છે હવે તેને ગાળી લો શું ચાની ગળની કામ લાગશે કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના કાણા કે છીંદડો રહેલા હોય છે આ કાપડના ટુકડાના છિંદ્રોને ગળણી તરીકે ઉપયોગમાં લઈ શકાય જો પાણી હજુ દોરડું હોય તો હજુ નાના છિંદ્રો હોય તેવી ગરણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય ફિલ્ટર પેપર એક આવી જ ગરણી છે જેમાં ખૂબ નાના છિંદ્રો હોય છે ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે દર્શાવે છે શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગરણીમાં મૂકવામાં આવે છે તેમાંથી ઘન પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાનું ઘર દૂર કરવા માટે ગાળવામાં આવે છે આપણા ઘરમાં વપરાતી પનીર એટલે કે ક્રોટેજ ચીઝની બનાવટમાં પણ ગાળણની પ્રક્રિયા ઉપયોગી છે તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને

તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદ્રશ્ય થાય છે હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં બે ચમચી મીઠું ઉમેરીને યોગ્ય રીતે હલાવો શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો પાણીને ઉકળી જવા દો બીકરમાં શું વધ્યું આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે તમને શું લાગે છે મીઠું ક્યાંથી આવ્યું હશે દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે આમાનો એક ક્ષાર સામાન્ય મીઠું છે જ્યારે દરિયાના પાણીને છીંછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન શારો રહી જાય છે આ શારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે હવે જોઈએ અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે પ્રવૃત્તિ સાત રેતી અને મીઠાનું મિશ્રણ લો તેને કઈ રીતે અલગ કરીશું આપણે એ જોઈ ગયા છીએ જ કે હાથથી મેળવાની રીત એક ખાસ વ્યવહારું નથી આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો શું તમે નોંધ્યું કે રેતી નીચે તળીએ બેસવા લાગી છે રેતીને નિતારણ કે ગાર્ડન દ્વારા અલગ કરી શકાય નિતારેલા પાણીમાં શું હશે શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે આ પ્રવાહીને કિટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો કિટલીને થોડી વાર માટે ગરમ કરો તમે એ નોંધ્યું કે કિટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો આકૃતિ પાંચ પોઈન્ટ પ્લેટને કેટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો તમે શું જોયું કેટલીનું બધું જ પાણી ઉકળી જવા દો જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે પાણીના જે ટીપ્પા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીકરણ કહે છે તમે ક્યારે થોડી વાર પહેલા જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટેપા જોયા છે બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કેટલીમાં શું બચે છે આ રીતે આપણે નિતારણ ગાળણ બાષ્પીભવન તેમજ ઘનિકરણ જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને અલગ કર્યા પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં વેળવ્યું પછી તેણે પ્રવૃત્તિ સાતમાં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો તેણે જાણ્યું કે તેણે જેટલું મીઠું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકી શું ભૂલ થઈ હશે શું પાણી તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે પ્રકરણ ચારમાં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય પ્રવૃત્તિ આઠ તમને એક બીકર કે ટમલર એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે અડધા કપ જેટલું પાણી બીકરમાં લો એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળીએ બેસી જાય છે જો હા તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી આ દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહેવાય પહેલીએ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ જે પાછું મળી શક્યું નહીં તેણે વધારી માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી તો શું કોઈ બીજો રસ્તો છે કે જેથી પાણી સંતૃપ્ત થાય તે પહેલાં વધુ મીઠું ઓગાળી શકાય ચાલો કોશિશ કરીએ અને પહેલીની મદદ કરીએ પ્રવૃત્તિ નવ બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો તમે શું જોયું બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું શું તે હવે ઓગળ્યું જો હા તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે આ ગરમ દ્રાવણને ઠરવા દો શું બીકરના તળીએ ફરીથી મીઠું દેખાયું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે હવે જોઈએ પ્રવૃત્તિ દસ બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો એક એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક પાંચ પોઈન્ટ બેમાં નોંધો હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો આ જ પ્રવૃત્તિને પાણીમાં ધ્રાવ્યો હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો કોષ્ટક પાંચ પોઈન્ટ બે પરથી તમે શું નોંધ્યું તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં પણ વપરાય છે આપણે એ પણ શીખ્યા કે પદાર્થોને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવવામાં આવે છે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણ ને સંતૃપ્ત હવે જોઈએ સારાંશ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે હાથ વડે વીણવું ઉપણવું ચાળવું નિક્ષેપણ નિતારણ અને ગાળણ વગેરે પદ્ધતિઓ હોય છે હાથ વડે ફોતરા અને કાંકરા દૂર કરાય છે ફોતરાને ભારે દાણાથી અલગ કરવા માટે ઉપડવામાં આવે છે મિશ્રણના ઘટકોના કદમાં વિવિધતા હોય ત્યારે તેમને અલગ કરવા માટે ચાળવું અને ગાળવું એ બે પદ્ધતિઓ વપરાય છે પાણી અને રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય છે અને પાણીને નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોના અલગીકરણ માટે ગાર્ડન વપરાય છે પ્રવાહીના વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા બાષ્પીભવન છે પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરવા બાષ્પીભવન વપરાય છે સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાય છે પાણી તેનામાં જુદા જુદા પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે આ પ્રકરણમાં આપણે આટલી માહિતી મેળવી